હેલો ફ્રેન્ડ્સ, રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે કાર્ય અને ઉષ્મા, બરાબર, ઉષ્માગતિશાસ્ત્રમાં બે અગત્યના કાર્ય અને ઉષ્મા, જેના થકી આપણે ઉર્જાનો એક પ્રણાલીમાંથી બીજા પ્રણાલીમાં વહીવટ કરી શકીએ, વિનિમય કરી શકીએ, તો કાર્ય અને ઉષ્મા આધારિત આપણે એમસીક્યુ શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ મિત્રો, વાયુ અવસ્થા ધરાવતી પ્રણાલી માટે મુખ્યત્વે કયા પ્રકારનું કાર્ય ખૂબ મહત્વનું છે? હવે વાયુ પ્રણાલી ધરાવતી કોઈ પ્રણાલી હોય, વાયુ પ્રણાલી હોય જેમાં વાયુ ભરેલો હોય, બરાબર છે, તો જનરલી આપણે એમાં કે સમજી લો કે કોઈ પિસ્ટન, બરાબર, નળાકાર લઈએ અને નળાકારની અંદર આ નળાકાર લીધો અને નળાકારમાં કોઈ સરકી શકે તેવા પિસ્ટન, અહીંયા આપણે સમજી લો કે કોઈ આદર્શ કે બીજો કોઈ વાયુ અહીંયા ભરેલો છે, કોઈ વાયુ અંદર ભરેલો છે. તો અહીંયા જે કંઈ કામ થશે, જે કંઈ કાર્ય થશે ને મિત્રો, એ કાર્ય એને સંકોચન કરવાથી અથવા તેનું વિસ્તરણ થવાથી થશે. એટલે અહીંયા કેવું પ્રકારનું કાર્ય હશે? રાસાયણિક કાર્ય, યાંત્રિક કાર્ય, ઉષ્મીય કાર્ય કે વિદ્યુત કાર્ય? તો અહીંયા આપણને એ દબાણકત કાર્ય મળે. અને દબાણકત કાર્ય એટલે કયું કાર્ય થશે મિત્રો? યાંત્રિક કાર્ય. ઓકે, એટલે પહેલા એમસીક્યુનો જવાબમાં આવશે યાંત્રિક કાર્ય. ચલો મિત્રો, બીજો એમસીક્યુ જોઈએ. જો વાયુરૂપ પ્રણાલીની પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું કદ વધે તો કાર્યનું મૂલ્ય શું લેવાનું? આપણે એક સૂત્ર જાણીએ છીએ, ડબલ્યુ બરાબર કાર્ય, ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી. ઓકે, હવે આપણે આમાં ડેલ્ટા વી જે છે, ડેલ્ટા વી એટલે શું થશે? તો વી એફ માઇનસ વી આઈ, અંતિમ માઇનસ પ્રારંભિક કર્યું. મિત્રો, કદ વધે છે એટલે વી એફ અને વી આઈમાં સ્વાભાવિક છે અંતિમ કદ વધારે હશે, કારણ કે કદ વધે છે, વિસ્તરણ થાય છે. તો આનો જવાબ જે છે એ તમે બાદબાકી કરો એટલે આનો જવાબ મિત્રો તમને પોઝિટિવ મળે, ધન જવાબ આવે. એટલે ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વીની અંદર પી જે છે દબાણ, એ તો તમને ધન જ મળે, ડેલ્ટા વી છે એ પણ તમારો જવાબ ધન જ આવે. તો તમારો ફાઇનલ જવાબ એટલે થયેલું કાર્ય શેમાં ગણવું પડશે? તમારે ઋણમાં. એટલે ઓપ્શન થશે સી. બહુ સિમ્પલ વસ્તુ છે. આગળ જઈએ ત્રીજા એમસીક્યુ ઉપર. એક બાર દબાણે 5 લિટર વાયુનું સમતાપી વિસ્તરણ થતા તેનું કદ, બરાબર, સમતાપી એટલે તાપમાન અચળ છે, તેનું કદ 15 લિટર થાય છે. એટલે 5 લિટરમાંથી કેટલું થયું? 15 લિટર. તો આ દરમિયાન કેટલું કાર્ય થયું હશે? બરાબર, દબાણ આપણને આપ્યું છે 1 bar. હવે આપણી પાસે સૂત્ર છે ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી. ઓકે, અહીંયા દબાણ 1 bar છે એટલે માઇનસ 1 bar, અને ડેલ્ટા વી કદ જે છે એ 5 લિટર વાયુનું સમતાપી વિસ્તરણ થઈને 15 લિટર થાય છે. એટલે 15 - 5 બરાબર લીટર કરીશું. એટલે અહીંયા આપણને 1 bar × 10 લિટર આવશે. આ કેટલું મિત્રો? 1 bar × 10 એટલે 10 - 10 અહીંયા આવશે 12 × લિટર. પણ આપણને જવાબ તો બધા જૂલમાં આપેલા છે. રકમની અંદર 1 લિટર બરાબર 101.32 જૂલ, આ સંબંધ આપણે જાણીએ છીએ મિત્રો. એટલે અહીંયા આપણને જે જવાબ મળ્યો 12 × લિટર એટલે -10 × 101.32 કરી નાખીએ એટલે ફાઇનલી આપણને જૂલમાં જવાબ આવશે. અને આનો જવાબ થશે 1013.2 જૂલ. બરાબર, એટલે જવાબ માઇનસ વાળો 1013. આપણને ઓપ્શન થશે એ, ઓપ્શન આનો જવાબ આવશે મિત્રો. બરાબર છે. ચલો ત્યાર પછી આપણે ચોથા એમસીક્યુ પર જઈએ. 3 bar જેટલા અચળ બાહ્ય દબાણે, માર્ક કરજો કેટલા, 3 bar જેટલા અચળ બાહ્ય દબાણે વાયુનું પ્રસરણ દરમિયાન, વાયુનું પ્રસરણ થાય છે એમાં ચોખવટ કરી છે 4 dm³ થી 6 dm³ જેટલું કાર્ય, બરાબર, તો ત્યારે થતું કાર્ય શોધવાનું છે. બરાબર, શું કરશો? પરાગ શાંતિથી જુઓ. 3 bar જેટલું અચળ દબાણ છે અને વાયુનું વિસ્તરણ થાય છે, પ્રસરણ થાય છે, એનું કદ 4 dm³ થી 6 dm³ થાય છે, તો થયેલા કાર્યની ગણતરી કરો. મિત્રો, કાર્યનું સૂત્ર આપણે જાણીએ છીએ, ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી પ્રમાણે સિમ્પલ સાદી ગણતરી થશે આમાં. બરાબર, હવે પી દબાણ એ આપણને 3 bar આપેલું છે એટલે અહીંયા 3 bar આપણે લઈશું. ડેલ્ટા વી કદનો ફેરફાર 4 dm³ થી 6 dm³ વાયુનું પ્રસરણ થાય છે એટલે અહીંયા આપણે 6 - 4 dm³ નો ક્યુબ લઈશું એટલે આ કેટલા થશે? 3
બરાબર 3/12 ગુણ્યા આ 2 ડેસીમીટરનો ક્યુબ, એટલે આ થવાનું છે 3 × 2 એટલે 6, અને 12 × ડેસીમીટરના ક્યુબ એટલે લીટર પણ લખી શકાય. 1 ડેસીમીટરનો ક્યુબ એટલે 1 લીટર થશે, તો ડેસીમીટરના ક્યુબને બદલે લીટર લખ્યું એટલે જવાબ આવ્યો -6 × 12 × લીટર. ફરી પાછું જવાબ જૂલમાં લઈ જવાનો છે એટલે -6 × 101.32 બરાબર છે, એને આપણે જૂલમાં કન્વર્ટ કરીએ તો આ જવાબ -608 જેવો લગભગ આવશે. એટલે જવાબ કયો આવશે મિત્રો? આનો જવાબ થશે બી ઓપ્શન થશે, 608 જૂલ આપણને જવાબ મળશે. ઓકે, ચલો ત્યાર પછીનો એમસીક્યુ લઈએ, 5મો એમસીક્યુ. 3 મોલ આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં આપમેળે પ્રસરણ થાય. શરત ખાસ જોજો, 3 મોલ આદર્શ વાયુ છે બરાબર, શૂન્ય અવકાશમાં આપમેળે પ્રસરણ થાય તો તેના દ્વારા થતું કાર્ય, આ એકદમ લોજિકલ વસ્તુ છે. ડબલ્યુ બરાબર -P∆V બરાબર, વિસ્તરણ થયું ને કદ કેટલું થયું એ મહત્વનું નથી, પણ અહીંયા તમારે એ જોવાનું છે શૂન્ય અવકાશમાં. હવે શૂન્ય અવકાશમાં કરીએ એટલે પી એક્સટર્નલ બાહ્ય દબાણ તમારે શૂન્ય જ લેવું પડશે, તો અહીંયા શૂન્ય ગુણ્યા ∆V એટલે થયેલું કાર્ય કેટલું મળશે મિત્રો? શૂન્ય જવાબ થશે, જવાબ આવશે બોમ્બે, બી ઓપ્શન જવાબ આવશે. ઓકે મિત્રો, ત્યાર પછી 6ઠા એમસીક્યુ પર જઈએ. ઉર્જાના એકમોને યોગ્ય ક્રમમાં ગોઠવો. બરાબર, આપણને 4 ઉર્જાના એકમો અહીંયા આપેલા છે, તમે જોઈ શકો. એટીએમ ઇન્ટુ લીટર છે, કેલરી છે, જૂલ છે, અર્ગ છે. તમે ઉર્જાના એકમ અથવા તમે કાર્યના એકમ પણ આને કહી શકો, બરાબર છે. બેઉના એકમ સરખા જ થશે, એને આપણે એવી રીતે પણ પૂછી શકીએ કે કાર્યના એકમોને યોગ્ય ક્રમમાં ગોઠવો, તો આને કેવી રીતે ગોઠવશું? આને ચડતા ક્રમમાં નથી, આને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો આપણે મિત્રો શરૂઆત અહીંથી કરવી જોશે કે 1 એટીએમ ઇન્ટુ લીટર અને જૂલ વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ, 101.325 આટલા જૂલ આ આપણને ખબર છે મિત્રો. હવે તમે આ સંબંધ પણ જાણો છો કે 1 જૂલ બરાબર 4.184, તમે 4.2 પણ લઈ શકો, બરાબર આટલા કેલરી થશે. તો મારે હવે જો આને જૂલને કેલરીમાં કન્વર્ટ કરવું હોય ને તો શું કરવું પડશે કે એને આપણે 101.325 જે છે ને 4.184 વડે ભાગી નાખીએ, તો અહીંયા હું લખું છું 101.325/4.184 બરાબર છે, એટલે આ કન્વર્ટ થઈ ગયું કેલરીમાં, અને આનો ભાગાકાર આશરે 24.21 જેવો આપણને મિત્રો મળે છે. તો આ કન્વર્ટ થયું કેલરીમાં, બરાબર છે. અને આ સંબંધ પણ તમે જાણતા હશો મિત્રો કે 1 જૂલ બરાબર 10^7 અર્ગ, 10^7 અર્ગ, એટલે જૂલમાં આપણી પાસે કેટલું છે મિત્રો? તો 101.325 જૂલ છે. હવે મારે એને કન્વર્ટ કરવું છે અર્ગમાં, એટલે ઇન્ટુ 10^7 કરવું પડશે, 1.1.325 × 10^7 આ શેમાં કન્વર્ટ થયું? અર્ગમાં. ઓકે, તો આપણી પાસે એટીએમમાં બી છે, જૂલમાં બી છે, કેલરીમાં બી છે, કેલરીમાં આપણે આ આંકડો લઈશું, અને છેલ્લે આપણે લઈશું અર્ગમાં. એને આપણે જરાક યોગ્ય ક્રમમાં ગોઠવી દઈએ. કેમ થશે મિત્રો? શાંતિથી જોજો કે 1 એટીએમ ઇન્ટુ લીટર, હવે 1 એટીએમ ઇન્ટુ લીટર એના કરતાં આપણે નાનું જોઈએ, એટલે આ આવશે 24 × બરાબર છે, 24 × નહીં પણ 24.21 બરાબર, 24.21 કેલરી આવશે. એના પછી આપણે એના કરતાં વધારે એટલે આનો વારો લઈ શકીએ, 101.325 જૂલ, અને લાસ્ટમાં આપણે આ લઈશું 101.325 × 10^7 આ જશે અર્ગમાં મિત્રો. ઓકે, તો આને આપણે એવી રીતે ગોઠવી શકીએ. તો હવે આ જે આવ્યું તો આના પરથી આઈડિયા આવી જાય, આ 1 એટીએમ લેવું પડે, 1 એટીએમ ઇન્ટુ લેટર લેવું પડે, આના 24 પોઈન્ટ સમથિંગ લેવા પડે, આના 101.325 લેવા પડે, અને આના તો 101 સાથે 10^7 કરવું પડે. ઓકે, તો મિત્રો આના ઉપરથી આપણે આનો જે ઉતરતો ક્રમ છે કયો સેટ થશે? એટીએમ, કેલરી, જૂલ, અર્ગ. એટીએમ, કેલરી, જૂલ, અર્ગ, એટલે મિત્રો આનો જવાબ થશે એ, વિકલ્પ આવશે એ. ઓકે મિત્રો, તો આનો જવાબ આપણને એ મળશે. આ ગણતરી જરાક યાદ રાખ, આ એકમો વચ્ચેના આંતર સંબંધો આપણને ખબર હોવા જોઈએ તો આપણે આને સોલ્વ કરી શકીએ. ઓકે મિત્રો, ચલો ત્યારે પછીનો એમસીક્યુ જોઈએ, 7મો એમસીક્યુ. 27 સેલ્સિયસ તાપમાને 56 ગ્રામ આયન, આયન એટલે Fe,
એની હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl સાથે ખુલ્લા બીકરમાં પ્રક્રિયા કરીએ છીએ તો ત્યારે થતા કાર્યની ગણતરી આપણે કરવાની છે. બરાબર, ધાતુ અને એસિડ સાથેની પ્રક્રિયા છે એ દરમિયાન કાર્યની ગણતરી કરવાની છે. જરાક ધ્યાન આપજો મિત્રો, કંઈક અલગ પ્રકારનો એમસીક્યુ છે. પહેલાં પ્રક્રિયા સમજીએ, કઈ પ્રક્રિયા છે? તો તમારી Fe ધાતુ જે સોલિડ છે એની HCl સાથે, HCl એટલે આપણે જલીય દ્રાવણમાં લીધો છે, એક્વિયસ લીધેલો છે, અને એની પ્રક્રિયાથી સ્વાભાવિક છે FeCl2 ક્રિએટ થશે, બનશે, વત્તા હાઇડ્રોજન ઉત્પન્ન થશે. ધાતુ અને એસિડ એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે અને આ ગેસિયસ ફોર્મમાં હશે એટલે અહીંયા જી લખી નાખીએ. H2Cl2 છે એ પ્રમાણે બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 2 ટાઈમ લઈ લઈએ, HCl2 ટાઈમ લઈ લઈએ. ઓકે મિત્રો, હવે આ પ્રક્રિયાની અંદર વાયુ નિપજ બને છે, વાયુ ઉત્પન્ન થાય છે અને કાર્ય ગણવાનું છે. આપણે કાર્ય ગણવા માટે આ સૂત્ર વાપરીએ છીએ, W બરાબર P એક્સટર્નલ આપણે લઈએ બાહ્ય દબાણ અને ડેલ્ટા V કદનો ફેરફાર. બરાબર, ખુલ્લા પાત્રની પ્રક્રિયા અચળ બાહ્ય દબાણે, વાતાવરણ દબાણે થતી હોય છે એટલે અહીંયા પી એક્સટર્નલ આપણે અચળ થશે અને ડેલ્ટા વી કદનો ફેરફાર થયો, અહીંયા વાયુ ઉત્પન્ન થયો એટલે કદનો ફેરફાર થશે. હવે ડેલ્ટા વી આપણે કેમ મેળવીશું મિત્રો? ડેલ્ટા વી બરાબર વી એફ અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ, વી એફ માઇનસ વી આઈ, એ બેનો બરાબર છે આપણે તફાવત લેવો પડશે. આ ડેલ્ટા વીની કિંમત માટે મિત્રો આપણે પીવી બરાબર એનઆરટી મુજબ જઈએ, એના પ્રમાણે જઈએ. તો જો V ને બદલે આપણે P અચળ છે એટલે અહીંયા P ડેલ્ટા V કરીએ તો P ડેલ્ટા V બરાબર NRT. ધ્યાન આપજો મિત્રો, અહીંયા કદનો ફેરફાર, અચળ બાહ્ય દબાણે કદનો ફેરફાર થાય છે ડેલ્ટા V. તો ડેલ્ટા V VF માઇનસ VA છે એ આપણે આવી રીતે મેળવશું. તો ડેલ્ટા V ને સૂત્રનો કરતા બનાવ તો NRTના છેદમાં P આવશે. આ P એટલે કયો? તો અચળ બાહ્ય દબાણવાળો, એટલે પી એક્સટર્નલ થશે જે વાતાવરણ દબાણ જેટલું થશે. આ કિંમત આપણે આમાં મૂકીએ એટલે W બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ, ચલો ડેલ્ટા વીને બદલે શું મૂકવું છે મારે? તો એનઆરટી છેદમાં પી એક્સટર્નલ. પી એક્સટર્નલ પી એક્સટર્નલ ગયા તો થતું કાર્ય W બરાબર માઇનસ એનઆરટી. ઓકે, તો માઇનસ એનઆરટી પ્રમાણે ગણતરી કરીએ જવાબ આવશે. એન એન એટલે શું? એન એટલે મોલ, પણ મિત્રો અહીંયા વાયુ સ્વરૂપના જ મોલ લઈશું. અહીંયા પ્રક્રિયકમાં કોઈ વાયુ નથી, તમે જોઈ શકો સોલિડ અને એક્વિયસ છે, આમાં એક મોલ વાયુ છે. અહીંયા તમારા એક મોલ એફીથી એક મોલ વાયુ છે અને અહીંયા તમે ધ્યાન આપો મિત્રો, 56 ગ્રામ આયન લીધેલું છે. 56 ગ્રામ આયન એટલે આયનનો અણુભાર 56 છે, એટલે અહીંયા તમે એક મોલ આયન લીધું છે અને એક મોલ આયન લેવાથી તમને એક મોલ હાઇડ્રોજન છૂટો પડશે. તો આનો એન જે છે, બરાબર છે, એન એટલે વાયુ સ્વરૂપના મોલ લેવાના છે, એ પ્રક્રિયકની સાઈડ ઉપર નથી, નિપજની સાઈડ ઉપર જ છે, એટલે એક મોલ. તમે એનપી માઇનસ એનઆર કરશો, નિપજ માઇનસ પ્રક્રિયકના વાયુ મોલ કરશો તો 1 - 0 મળશે, એટલે ડાયરેક્ટ મેં 1 લખી રાખેલા છે. બરાબર, તો એન બરાબર શું મળ્યા મિત્રો આપણને? આવી રીતના 1 થયા. આરની કિંમત, હવે આરની કિંમત આપણે શેમાં લેવી જોઈએ? તો વિકલ્પના જરાક જવાબ જોઈએ તો કેલરી કેલરી બધા જવાબમાં છે. તો કેલરીમાં આપણે કરીએ એટલે 2 અહીંયા કેલરી ઇન્ટુ કેલ્વન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આર આપણે લીધો કેલરીમાં. ટેમ્પરેચર, ટેમ્પરેચર 27 સેલ્સિયસ તાપમાને છે તો ટી બરાબર આપણે લઈશું 300 કેલ્વિન. ઓકે, હવે આપણે આની કિંમત મૂકીએ તો W બરાબર માઇનસ એન એટલે એક મોલ છે મિત્રો. આરની કિંમત આપણે લેવાની છે 2 કેલરી છેદમાં લખી નાખું છું કેલ્વિન ઇન્ટુ મોલ, અને ટેમ્પરેચર છે 300 કેલ્વિન. તો સિમ્પલી મોલ મોલ અને કેલ્વિન કેલ્વિન આપણે ઉડાડી દઈએ. ઓકે, એટલે શું થશે? 2 × 300 અને 2 × 300 એટલે સ્વાભાવિક છે જવાબ આવશે 600, અને જવાબ શેમાં આવશે મિત્રો? કેલરીમાં, કારણ કે અહીંયા કેલરી એકમ જ વધ્યો છે. તો માઇનસ 600 કેલરી જવાબ આવ્યો. ઓપ્શન આપણે ચેક કરીએ તો પ્લસ 600 બી છે અને માઇનસ 600 બી છે. ધ્યાન રાખીજો, જવાબ થશે બોમ્બે. 8મો એમસીક્યુ મિત્રો, વાયુ માટે પી વિરુદ્ધ વી આલેખના આધારે થયેલ કાર્ય જણાવો. પી વિરુદ્ધ વીનો આપણને અહીંયા ગ્રાફ આપેલો છે, રકમમાં ગ્રાફ છે મિત્રો, અને એના આધારે કાર્યની ગણતરી કરવાની છે. જરાક ધ્યાનથી જોઈએ, ગ્રાફને સમજવો પડે છે. અહીંયા પી અને અહીંયા કદ વી આપેલા છે. દબાણ પહેલાં P1 હતું, દબાણ P1થી ઘટીને P2 થયું છે, તો ત્યારે એનું કદ V1થી વધીને V2 થઈ છે. તમે આલેખ ઉપરથી સમજી શકો. ફરી પાછું અહીંયા P2 દબાણથી ઘટીને
પી થ્રી દબાણ થયું છે, દબાણ ઘટીને પી થ્રી થયું છે, તો ફરી પાછું કદમાં વધારો થયો છે અને કદ વી ટુથી વધીને વી થ્રી થયું છે. એટલે સરળતાથી સમજીને મિત્રો, આ પ્રક્રિયા બે સ્ટેપમાં થાય છે, આમાં કાર્ય બે તબક્કામાં થાય છે. એને સમજવા માટે હું અહીંયા બે બ્લોક લઉં છું. સમજી લો કે આ બે લોખંડના બ્લોક છે, પિસ્ટન ઉપર આપણે મૂકેલા છે. તો શરૂઆતમાં દબાણ પી વન છે, ઓકે, અચળ દબાણ પી વન છે. હવે આમાં બે સ્ટેપમાં કાર્ય કરવા માટે હું પહેલાં ખાલી એક જ બ્લોક આમાંથી ઉઠાવું છું. આ એક બ્લોક મેં સાઈડ ઉપર મૂકી દીધો, તો એક બ્લોક ઉઠાવ્યો એટલે સ્વાભાવિક છે દબાણ ઘટ્યું, તો દબાણ પી વનથી ઘટીને પી ટુ થયું. તો દબાણ ઘટ્યું તો કદ મિત્રો એ વખતે વી વનથી વધીને વી ટુ થાય છે, બરાબર. હવે અહીંયા જે દબાણ પી ટુ છે, આ બીજો બ્લોક પણ હું લઈ લઉં છું. આ બીજો બ્લોક પણ મેં હટાવી દીધો, તો બીજો બ્લોક હટાવવાના કારણે દબાણ પાછું પી ટુથી ઘટીને પી થ્રી થશે, તો ત્યારે પ્રણાલીનું કદ વી ટુથી વધીને વી થ્રી થાય છે. આ રીતની રકમ છે. હવે એના આધારે આપણે કાર્ય ગણવાનું છે. સમજી લો આ બે તબક્કામાં કાર્ય છે, એટલે આપણે બે તબક્કાનું કાર્ય ડબલ્યુ વન અને ડબલ્યુ ટુ ગણીએ. તો ડબલ્યુ વન તમે ડાયરેક્ટ પણ ગણી શકો, સિમ્પલ છે. પણ ડબલ્યુ વન એટલે પહેલાં અચળ બાહ્ય દબાણ પી ટુએ કદમાં થતો ફેરફાર. તો કદમાં વી વન થી વી ટુ થયું એટલે મારે લખવું તો લખી શકાય વી ટુ માઇનસ વી વન, આ મુજબ થશે. અને ડબલ્યુ ટુ વાળું કાર્ય એટલે પી થ્રી અચળ દબાણે થતું કાર્ય એ વી ટુ થી વધીને કદ વી થ્રી થયું એટલે આપણે લખી શકીએ વી થ્રી માઇનસ વી ટુ. ઓકે, તમે ડાયરેક્ટ પણ સમજી શકો એમ છો. અને હવે આપણે એનું કુલ કાર્ય જોવું છે. તો કુલ કાર્ય ડબલ્યુ બરાબર ડબલ્યુ વન વત્તા ડબલ્યુ ટુ કરશું. ડબલ્યુ વન એટલે પી ટુ V2 ટુ માઇનસ વી વન વત્તા પી થ્રી બરાબર વી થ્રી માઇનસ વી ટુ. ઓકે મિત્રો, તો આવી રીતના વિકલ્પમાં આપણે ચેક કરીએ, પી ટુ વી ટુ માઇનસ વી વન અને પી થ્રી વી થ્રી માઇનસ વી ટુ. આ તો આપણને પહેલા જ વિકલ્પમાં મળી ગયું. બીજા વિકલ્પને બી જરાક જોતા જઈએ, પી વન સાથે વી વન વી ટુ છે, પી વનમાં તો કાર્ય થતું નથી, અહીંયા પી ટુમાં વી થ્રી માઇનસ વી વન છે એ નથી બરાબર, બરાબર. એવી રીતે આપણે બીજા ઓપ્શનને બી ચેક કરી લઈએ, પી ટુ વી થ્રી માઇનસ વી ટુ બરાબર એવી રીતે સેટ નથી થતું. પી ટુ આગળ શું છે, વી વન અને વી ટુ છે, એટલે બીજા વિકલ્પો ખોટા છે. પહેલો જ વિકલ્પ, પહેલો વિકલ્પ એ સાચો છે, એટલે આનો જવાબ થશે મિત્રો એ. ઓકે ચલો, ત્યાર પછીનો નેક્સ્ટ નવમા એમસીક્યુ જોઈએ મિત્રો. વાયુ વિસ્તરણ પામે ત્યારે, બરાબર, વાયુ વિસ્તરણ પામે, બહુ સીધી વાત છે. સમજી લો કે આપણે એક પિસ્ટન લઈ લઈએ અને પિસ્ટનની અંદર કોઈક આદર્શ વાયુ કે કોઈ અન્ય વાયુ ભરેલો છે, આપણે આદર્શ વાયુ અંદર મૂકી દઈએ. ઓકે, તો અહીંયા આપણે આદર્શ વાયુ છે. હવે સરસ શું છે, વાયુ વિસ્તરણ પામે ત્યારે, વાયુ વિસ્તરણ પામે એટલે પિસ્ટન ઉપર જશે, બરાબર. હવે આ પિસ્ટન ઉપર બે પ્રકારના બળ લાગતા હશે મિત્રો. કયા બે પ્રકારના બળ લાગતા હશે? એક બાહ્ય બળ લાગે, એટલે પી એક્સટર્નલ, જેને કહીશું બાહ્ય બળ કહીશું, અને વાયુ દ્વારા લાગતું અંદરથી બળ એ પી ઇન્ટરનલ, એટલે આપણે એને આંતરિક બળ કહીશું. કેવું બળ? આંતરિક. એક બાહ્ય અને આંતરિક. અને બહુ સ્પષ્ટ વાત છે મિત્રો કે અહીંયા આપણે પિસ્ટનને ઉપર લઈ જવાનો છે, વાયુનું વિસ્તરણ કરાવવાનું છે. તો વાયુનું વિસ્તરણ ત્યારે જ થશે મિત્રો કે જ્યારે પી આંતરિક જે છે, આંતરિક દબાણ જે છે એ પી બાહ્ય કરતાં કેવું હોઈ શકે, વધારે હોય. એટલે જવાબ કયો આવવો જોઈએ આનો? એ જવાબ આવશે બરાબર, તો જ વિસ્તરણ થશે. તો વિસ્તરણ થતું હોય ત્યારે પી આંતરિક એ પી બાહ્ય કરતાં વધારે હોવો જોઈએ. ચલો દસમો એમસીક્યુ લઈએ. જો આદર્શ વાયુ દ્વારા સમતાપી, સમોષ્મી, સમદાબી અને સમકદી, ચાર પ્રક્રિયા, સમતાપી, સમોષ્મી, સમદાબી અને સમકદી પ્રક્રિયાઓમાં થયેલા કાર્ય અનુક્રમે ડબલ્યુ વન, ડબલ્યુ ટુ, ડબલ્યુ થ્રી, ડબલ્યુ ફોર હોય તો કાર્યની સાચો ક્રમ, બરાબર, કાર્યનો સાચો ક્રમ ગણવાનો છે, બરાબર. હવે ધ્યાન આપજો, આની માટે આપણે આ ગ્રાફનો સહારો લઈએ મિત્રો. ધ્યાન આપજો, પી વિરુદ્ધ વીનો ગ્રાફ આપણે દોરેલો જ છે. પી વિરુદ્ધ વીનો ગ્રાફ, જ્યારે આપણે અલગ અલગ પ્રકારના પ્રક્રમોને જોયા હતા, તો દરેક પ્રક્રમ માટે આપણે પીવી, વીટી અને પીટીના ગ્રાફ દોરેલા. આમાં સૌથી અગત્યના ગ્રાફ, જેના ઉપરથી એમસીક્યુ વધારે પૂછાય છે, તે પી વિરુદ્ધ વીના ગ્રાફ છે. આપણે અહીંયા પી વિરુદ્ધ વીના આલેખમાં ચારે ચારો પ્રક્રમો માટે, સમદાપી, સમતાપી, સમોષ્મી અને સમકદી માટે એક સાથે રેખાઓ મૂકી દીધેલી છે. એક વક્ર છે, કોઈમાં સીધી રેખા મળે છે, કોઈમાં એક્સ અક્ષને સમાંતર મળે, કોઈમાં વાય અક્ષને સમાંતર મળે છે. ઓકે, આ ગ્રાફને આગળ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ. હવે આપણે એમાં ડબલ્યુ વન, ડબલ્યુ ટુ કોણ છે જરા ચેક કરી લઈએ. સમતાપીને આપણે ડબલ્યુ વન કહેવાનું છે, સમતાપી તો આ સમતાપી માટે છે, તો આને ડબલ્યુ વન થશે. એવી રીતે સમોષ્મી માટે ડબલ્યુ ટુ, તો સમોષ્મી માટે આપણે ડબલ્યુ ટુ લઈશું મિત્રો.
સમ દાબી W3, તો સમ દાબી માટે W3 થશે, અને સમોષ્મી માટે સમ કદી બાકી રહી ગયું, સમ કદી માટે W4. બરાબર, હવે આ કાર્ય હોય ને તો કાર્ય કોણ વધારે કરે અથવા કઈ પ્રણાલીનું વધારે કાર્ય અને કયો કાર્ય ઓછું છે એ જોવા માટે આપણે પી વિરુદ્ધ વીના અંદરમાં આવતો એરિયા જોવો પડે. જેમ કે અહીંયા આપણે પહેલાં આની વાત કરીએ સમકદીમાં, તો સમકદીમાં એરિયા છે જ નહીં એવું આપણે કહી શકીએ. તો સૌથી ઓછું કાર્ય સમકદીનું હશે, W4નું કાર્ય સૌથી ઓછું હશે. ઓકે, ત્યાર પછી આપણે સમોષ્મીનું કાર્ય સમજવું હોય ને મિત્રો, તો સમોષ્મીના કાર્યમાં આટલો એરિયા કવર થશે, આટલો એરિયા, એટલે એનું કાર્ય W2. હવે સમોષ્મી પછી મિત્રો ધ્યાન આપજો કે આપણે સમતાપીનું કાર્ય જોવું હોય તો સમતાપીનું કાર્ય એના અંડરમાં આવતું ક્ષેત્રફળ એ આટલા સુધીનું કાર્ય એનું થશે. અને લાસ્ટમાં છેલ્લે મિત્રો આપણે જે સમદાબી છે એનું કાર્ય જોવું હોય તો સમદાબીની અંદર એ પી વિરુદ્ધ વીનો આટલો એરિયા જોવો પડે. તો આપણને એના ઉપરથી આઈડિયા આવે કે સમકદીમાં સૌથી ઓછું ક્ષેત્રફળ છે પી ઇન્ટુ વીનું, કારણ કે પી ઇન્ટુ વી કરીએ એટલે કાર્ય થાય છે મિત્રો. તો અહીંયા સમકદીમાં સૌથી ઓછું ક્ષેત્રફળ છે, એના કરતાં વધારે ક્ષેત્રફળ, ઊંધા ક્રમમાં જાઉં છું તો એના કરતાં વધારે ક્ષેત્રફળ W2નું થયું. બરાબર, એના કરતાં વધારે ક્ષેત્રફળ W1નું થયું, અને સૌથી વધારે ક્ષેત્રફળ W3નું, એટલે સૌથી વધારે કાર્ય મને W3માં મળે. તો W3, W1, W2, W4 આપણે એમને આ ગ્રાફને આધારે અને ગ્રાફમાં પી અને વી રાશિના ગુણાકાર પરથી જે ક્ષેત્રફળ આવે છે એના આધારે આપણે કાર્યની સમજ મેળવી શકીએ. હવે ખાલી આપણે શોધવાનું રહ્યું કયા ઓપ્શનમાં છે, તો V3, V1, V2 અને V4 તમે જોઈ શકો એ ડી વિકલ્પમાં આપેલું છે મિત્રો. તો આનો જવાબ ડી થશે. બહુ અગત્યનું MCQ છે, આવા જ MCQ એ જીમા નીટમાં પૂછાઈ શકે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે આ સેશનમાં કાર્ય અને ઉર્જાના લગતા કેટલાક MCQને જોયા. હવે આપણે મળીએ નેક્સ્ટ સેશનમાં.